હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. પંચાયત સેવા પસંદગી મંડળની એક જાહેરાત આવી છે મિત્રો. ઉમેદવારની આતુરતાનો આવ્યો અંત. મોકૂફ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. પેપર લીક થતા ગત 29 જાન્યુઆરી પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ રખાઈ હતી. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થતા મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર 9 એપ્રિલે લેવાની જાહેરાત કરવામાં આવી છે. 9.53 લાખ જેટલા ઉમેદવારને મંડળની આ જાહેરાતની રાહત થવા પામી છે. પંચાયત સેવા પસંદગી મંડળના વડા આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાની જાહેરાત કરી હતી. મંડળની યાદીમાં જણાવ્યું હતું કે વર્ષ 2021ની જુનિયર ક્લાર્કની 29 જાન્યુઆરી લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. તે 9 એપ્રિલ સવારે 11 વાગે લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંચાયત સેવા વર્ગ 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા 29મી લેવામાં તમામ તૈયારી થઈ ગઈ હતી. તે સવારે જ પેપર લીક થયું હોવાનું બહાર આવતા તંત્રની પરીક્ષા તત્કાલિક મોકૂફ કરવાની ફરજ પડી હતી. જેના કારણે પરીક્ષા આપવા નીકળી ગયેલા પરીક્ષાર્થીઓને પણ પરત જવું પડ્યું હતું. 7000થી વધુ પોલીસ ફોર્સ અને કુલ 70000 જેટલા કર્મચારી અધિકારીની પરીક્ષા લેવા તૈનાત કરાયા હોવા છતાં પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાવવા માટે સાથે તંત્રની ભારે ટીકા પણ થઈ હતી. જેના કારણે 100 દિવસમાં પરીક્ષા લેવામાં આવશે, 100 દિવસમાં પરીક્ષા લેવામાં આવે તેવી જાહેરાત તાત્કાલિક કરવામાં આવી હતી. 16 જેટલા આરોપીની પ્રાથમિક તબક્કે જ ઘટના પર બદલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. તો ઉમેદવારની આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો. આગામી 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા સવારે 11 થી 12 કલાક દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં યોજાશે તેવી જાહેરાત કરી દીધી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.